હવે આપણે જોઈશું મોલાસીસમાંથી સાઇટ્રિક એસિડની બનાવટ. કેટલાક ચોક્કસ અકાર્બનિક ક્ષારો, ફોર એક્ઝામ્પલ કેલ્શિયમ કાર્બોનેટની હાજરીમાં મોલાસીસના મંદ દ્રાવણનું કેટલીક ફૂગ વડે આથવણ કરતા સાઇટ્રિક એસિડ મળે છે. તો અહીં આપણે ફૂગનો ઉપયોગ કરવાનો છે સાઇટ્રિક એસિડ મેળવવા માટે. તો C12H22O11 એટલે કે સુક્રોઝ, અને સુક્રોઝ શેમાંથી મળશે? આપણને મોલાસીસમાંથી મળશે. સુક્રોઝ પ્લસ H2O+3O2 ગિવ્સ 2 મોલ્સ ઓફ સાઇટ્રિક એસિડ. તો સાઇટ્રિક એસિડના 2 અણુ મળશે અને 4 અણુ H2O ના છૂટા પડશે. હવે આપણે એની પદ્ધતિ જોઈશું. તો એ જે પદ્ધતિ છે એને કહેવાય છે સરફેસ કલ્ચર પદ્ધતિ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સાઇટ્રિક એસિડ બનાવવા માટે જર્મનીમાં સરફેસ કલ્ચર પદ્ધતિ એટલે કે સરફેસ કલ્ચર પ્રોસેસ વાપરવામાં આવતી હતી. તો સાઇટ્રિક એસિડ તો બધાને ખ્યાલ જ હશે, જે સાઇટ્રસ ફ્રૂટ છે, લીંબુ છે, સંતરા છે, એમાંથી સાઇટ્રિક એસિડ મળે છે નેચરલી, અને આ છે આપણે સિન્થેટિક આપણે બનાવીએ છીએ. તો ફર્સ્ટ એમાં જોઈશું આપણે કે સૌ પ્રથમ મોલાસીસને બંધ કરવામાં આવે છે, કારણ કે મોલાસીસમાં 30% જેટલી સુક્રોઝ હોય છે. તો એ જે સાંદ્રતા છે ઘણી વધારે હોય છે, તેથી આપણે એ દ્રાવણને બંધ કરવા પડશે. અને કેટલું બંધ કરીશું કે જેમાં ખાંડનું પ્રમાણ 15% બને, એટલે કે 30%માંથી 15% બનાવે. તો જેટલું તમારે મોલાસીસ લીધું એટલું જ તમારે પાણી એડ કરવાનું. ત્યારબાદ 50% સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે છે કે જેથી એની પીએચ 6.5 જેટલી કરવામાં આવે છે. તો સલ્ફ્યુરિક એસિડનું આપણે દ્રાવણ યુઝ કરીશું, એ દ્રાવણ કેટલું હશે? 50% સલ્ફ્યુરિક એસિડ. એ ડ્રોપ બાય ડ્રોપ એડ કરીને, થોડું થોડું એડ કરીને, એ જે મોલાસીસનું દ્રાવણ છે, મંદ દ્રાવણ, એની પીએચ 6.5 આવે ત્યાં સુધી સલ્ફ્યુરિક એસિડ આપણે એડ કરવાનું છે. ફોસ્ફરસના સ્ત્રોત માટે થોડા પ્રમાણમાં ફોસ્ફરિક એસિડ પણ ઉમેરવામાં આવે છે. ત્યારબાદ દ્રાવણને ફર્મેન્ટેશન ચેમ્બરમાં જંતુરહિત કરી ઠંડુ પાડી તેમાં યોગ્ય ફૂગ ઉમેરવામાં આવે છે, અને કેલ્શિયમ કાર્બોનેટ પણ એડ કરવામાં આવે છે, કારણ કે આ જે પ્રક્રિયા છે કેલ્શિયમ કાર્બોનેટની હાજરીમાં થાય છે. અને એ આપણે કેમિકલ રિએક્શન જે પણ થશે એ આપણે પાછળથી પણ જોઈશું. હવે આની અંદર લખેલું છે કે જે ફર્મેન્ટેશન ચેમ્બર છે એને જંતુરહિત કરવાની છે. તો શા માટે જંતુરહિત કરવી પડે? કારણ કે જો ફર્મેન્ટેશન ચેમ્બરમાં બીજા કોઈ બેક્ટેરિયા હશે તો જેવું આપણે મોલાસીસનું દ્રાવણ એમાં નાખીશું તો મોલાસીસના દ્રાવણમાં દ્રાવણ જે છે બેક્ટેરિયાના ગ્રોથ માટે ખૂબ જ અનુકૂળ છે. માટે કોઈ પણ જાતના બેક્ટેરિયા હોય તો એમાં જે તે બેક્ટેરિયાનો ગ્રોથ પણ ઝડપથી થવા માંડશે. માટે એ જે ચેમ્બર હોય છે એને પહેલાં જંતુરહિત કરવામાં આવે છે, ત્યાર પછી એની અંદર આ જે દ્રાવણ છે મોલાસીસનું એને નાખવામાં આવે છે અને એમાં કેલ્શિયમ કાર્બોનેટ એડ કરવામાં આવે છે. સ્ટાર્ટિંગમાં જે તાપમાન છે 40 ડિગ્રી સેન્ટિગ્રેડ રાખવામાં આવે છે અને 2 દિવસ પછી એ 30 ડિગ્રી સેન્ટિગ્રેડ કરવામાં આવે છે. તો સ્ટાર્ટિંગના જે દિવસો છે એમાં 40 ડિગ્રી સેન્ટિગ્રેડ અને પછી 2 દિવસ સુધી 40 ડિગ્રીએ રાખ્યા બાદ 30 ડિગ્રી સેન્ટિગ્રેડ રાખવામાં આવે છે. 10 થી 11 દિવસમાં આ જે આથવણની ક્રિયા એટલે કે ફર્મેન્ટેશનની પ્રક્રિયા છે એ પૂર્ણ થાય છે. તો અહીં ટોટલ 10 થી 11 દિવસ જેટલા લાગશે. અને 10 થી 11 દિવસ પછી આપણને જે સાઇટ્રિક એસિડ મળશે એ કેલ્શિયમ ક્ષારના રૂપમાં મળશે, એટલે કે કેલ્શિયમ સાઇટ્રેટ મળશે. અહીં સાઇટ્રિક એસિડ સીધું આપણને મળશે નહીં, પરંતુ કેલ્શિયમ સાઇટ્રેટ મળશે, કારણ કે આપણે કેલ્શિયમ કાર્બોનેટ એડ કરેલું છે એની અંદર. એટલે જે સાઇટ્રિક એસિડ બનશે એની કેલ્શિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા થશે અને કેલ્શિયમ સાઇટ્રેટ બનશે પ્લસ CO2 બનશે. આ પ્રવાહીને પાણી સાથે ગરમ કરતા આપણને કેલ્શિયમ સાઇટ્રેટ મળશે. તો કેલ્શિયમ સાઇટ્રેટ જે હશે એના અવક્ષેપ મળશે. તો આ જે કેલ્શિયમ સાઇટ્રેટના અવક્ષેપ છે એને આપણે ગાળી લઈશું. ગાળી લીધા પછી જે અવક્ષેપ ઉપર રહી જશે કે જે કેલ્શિયમ સાઇટ્રેટ છે એની અંદર આપણે શું એડ કરીશું? સલ્ફ્યુરિક એસિડ એડ કરીશું, જેથી કેલ્શિયમ સાઇટ્રેટ અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થઈ આપણને કેલ્શિયમ સલ્ફેટ મળશે પ્લસ સાઇટ્રિક એસિડ મળશે. તો કેલ્શિયમ સલ્ફેટના આપણને અવક્ષેપ મળશે અને કેલ્શિયમ સાઇટ્રિક એસિડ કેવું હશે? દ્રાવણની અંદર રહી જશે. તો આપણે એને ફિલ્ટર કરી લઈશું તો કેલ્શિયમ સલ્ફેટ અને સાઇટ્રિક એસિડ અલગ પડી જશે. બાકી જે પ્રક્રિયા છે 2 રીતે તમને સમજાવેલી છે. તો પહેલી રીતમાં કોઈપણ જાતનું મોલેક્યુલર ફોર્મ્યુલા નથી, ફક્ત અહીં લખેલું છે મંદ મોલાસીસ કે જેની અંદર 15% જેટલું સુક્રોઝ હશે. તો અહીં જે આપણે ફૂગનો ઉપયોગ કરવાનો છે એનું નામ છે એસ્પરજીલસ વેન્ટી. તો એસ્પરજીલસ વેન્ટી નામની જે ફૂગ છે એનો ઉપયોગ કરવાનો છે અને કેલ્શિયમ કાર્બોનેટ પણ આપણે નાખેલું હશે, જેથી જે આથવણની ક્રિયા છે એને અંતે આપણને કેલ્શિયમ સાઇટ્રેટ મળશે. તો સાઇટ્રિક એસિડ અને કેલ્શિયમ કાર્બોનેટ વચ્ચે પ્રક્રિયાથી આપણને શું મળશે? કેલ્શિયમ સાઇટ્રેટ મળશે. હવે આજે કેલ્શિયમ સાઇટ્રેટ મળ્યું
તો એને આપણે શું કરવાનું છે, પાણી સાથે ગરમ કરીશું તો આ કેલ્શિયમ સાઇટ્રેટ જે હશે એના ઓક્સેપ આપણને મળી જશે. એ ઓક્સેપને આપણે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવીશું તો જેથી કેલ્શિયમ સાઇટ્રેટ પ્લસ સલ્ફ્યુરિક એસિડ ભેગા મળી આપણને શું આપશે, કેલ્શિયમ સલ્ફેટ પ્લસ સાઇટ્રિક એસિડ. અને કેલ્શિયમ સલ્ફેટ કેવું હશે, અવક્ષેપ સ્વરૂપે હશે, જેથી આપણે ફિલ્ટર કરી લઈશું તો ઉપર અવક્ષેપ રહી જશે કેલ્શિયમ સલ્ફેટના અને નીચે ફિલ્ટરની અંદર આપણને સાઇટ્રિક એસિડ મળી જશે. હવે એ જ જે આખી પ્રોસેસ છે એને આપણે મોલેક્યુલર ફોર્મ્યુલાથી જોઈએ. તો મોલાસીસમાં રહેલો સુક્રોઝ એટલે કે C12H22O11 પાણીની હાજરીમાં અને ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થશે અને સૌ પ્રથમ સુક્રોઝનું વિઘટન થઈ આપણને મળશે ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ. તો મોલેક્યુલર ફોર્મ્યુલા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની બંનેની સેમ જ છે, પણ એનું જે સ્ટ્રક્ચર છે અલગ અલગ હોય છે. તો આ રીતે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળ્યા પછી ફરીથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની ઓક્સિજનની હાજરીમાં કેલ્શિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા થશે અને આથમણની ક્રિયા દરમિયાન જે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે એમાંથી સાઇટ્રિક એસિડ પણ બનશે. તો આખી પ્રક્રિયાને અંતે આપણને મળશે કેલ્શિયમ સાઇટ્રેટ પ્લસ 6H2O પ્લસ 2Cu2. હવે આ જે કેલ્શિયમ સાઇટ્રેટ છે અહીં જે મોલેક્યુલર ફોર્મ્યુલા છે એમાં સી ઇન્ફિનિટી લખેલું છે, સી આલ્ફા લખેલું છે, એની જગ્યાએ આપણે સી એ સમજવાનું છે, કેલ્શિયમ છે. તો આ છે કેલ્શિયમ સાઇટ્રેટ પ્લસ સલ્ફ્યુરિક એસિડ, એટલે કે કેલ્શિયમ સાઇટ્રેટના જે ઓક્સેપ મળ્યા એ ઓક્સેપમાં આપણે સલ્ફ્યુરિક એસિડ નાખીશું તો કેલ્શિયમ સલ્ફેટ મળશે, એના ઓક્સેપ મળશે, બીજું શું મળશે આપણને સાઇટ્રિક એસિડ. તો એને આપણે ફિલ્ટર કરી લઈશું તો ઉપર ઓક્સેપ રહી જશે કેલ્શિયમ સલ્ફેટના અને નીચે આપણને ફિલ્ટરની અંદર મળશે સાઇટ્રિક એસિડ. તો આ રીતે મળેલું જે દ્રાવણ છે જેમાં સાઇટ્રિક એસિડ છે એનું ક્રિસ્ટલાઇઝેશન એટલે કે સ્ફટિકીકરણ કરતાં આપણને સાઇટ્રિક એસિડના સ્ફટિક મળશે.